ગુડ આફ્ટરનૂન, કેમ છો? મજામાં છો? હા, ચાલો હવે આપણે અભ્યાસ કરવાના ને, પણ પહેલા આપણે નાનો શ્લોક બોલીને ભગવાનને યાદ કરી લઈએ. તો ચાલો બધા હાથ જોડીને આંખ બંધ કરો. જ્યારે પણ તમે વિડીયો જુઓ છો ને, ત્યારે તમારે પહેલા હાથ જોડીને આંખ બંધ કરીને એક નાનો શ્લોક બોલી દેવાનો. તો ચાલો આપણે બધા બોલીએ. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શન, પ્રભાતે કરદર્શન. તો ચાલો હવે આપણે અભ્યાસની શરૂઆત કરીએ. હવે આજે પ્રવૃત્તિ કરવાના છે. એ પ્રવૃત્તિનું નામ છે હલકું અને ભારે. હવે આપણે કેટલીક વસ્તુઓ જોઈશું. એ વસ્તુ આપણે જોઈશું કે વજનમાં ભારે છે કે હલકું છે. તો ચાલો જુઓ, અહીં આ એક ટબ છે. ટબની અંદર આપણે પાણી લીધું છે. હવે આ પાણીની અંદર કેટલીક વસ્તુઓ આપણે મૂકીએ અને જોઈએ કે તે વજનમાં હલકી છે કે ભારે છે. તો જુઓ, આ એક પથ્થર છે. આ પથ્થરને આપણે પાણીમાં મૂકીએ છીએ. હવે એ પાણીમાં તળે છે કે ડૂબે છે? ડૂબી ગયો, એટલે એ વજનમાં ભારે છે. જુઓ, હવે આ શું છે? હા, પેન્સિલ છે. એને પણ આપણે પાણીમાં મૂકીએ, જોઈએ એ તળે છે કે ડૂબે છે. અરે વાહ, પેન્સિલ તો પાણીમાં તળે છે, એટલે એ વજનમાં હલકી છે. હવે જોઈએ આ શું છે? તાળું છે. એ તાળુંને પણ આપણે પાણીમાં મૂકીને જોઈએ, એ ડૂબી ગયો, એટલે વજનમાં ભારે છે. ત્યાર પછી આ શું છે? લાકડામાંથી બનાવેલું ગોળ છે. હવે એને આપણે પાણીમાં મૂકીએ, કેવી રીતે રહે છે? એ તરે છે. લાકડું હંમેશા પાણીમાં તરે, એટલે વજનમાં હલકું છે. પેન્સિલ પણ લાકડામાંથી બને ને, એટલે એ પણ પાણીની ઉપર તળે છે. ત્યાર પછી જોઈએ આ શું છે? ખીલી છે. ખીલી પાણીમાં તળે કે ડૂબે? ડૂબી ગઈ, એટલે વજનમાં ભારે છે. હવે આ શું છે? પ્લાસ્ટિકની ચમચી છે. એ તળે છે કે ડૂબે છે? તરે છે. એ કેમ તરે છે? કેમ કે એ વજનમાં હલકી છે. અને જોઈએ આ ચમચી તરે છે કે ડૂબે છે? અરે, આ ચમચી તો ડૂબી ગઈ, એટલે એ વજનમાં ભારે છે. આ ચમચી પ્લાસ્ટિકની છે, એટલે પ્લાસ્ટિક હંમેશા વજનમાં હલકું આવે. અને સ્ટીલની વસ્તુ અને લોખંડની વસ્તુ વજનમાં ભારે હોય, એટલે આ સ્ટીલની ચમચી ડૂબી ગઈ. હવે આ શું છે? સ્કેચ પેન છે. સ્કેચ પેન પાણીમાં તરે છે, એટલે વજનમાં કેવી છે? હલકી છે. અને આ શું છે? ડબ્બી છે પ્લાસ્ટિકની. એને આપણે પાણીમાં મૂકી જોઈએ. અરે, આ પણ તળે છે, એટલે પ્લાસ્ટિકની ડબ્બી પણ વજનમાં હલકી છે. તો જુઓ, આપણે આ ટબની અંદર પાણી હતું, એમાં કઈ કઈ વસ્તુઓ તળી હતી? પેન્સિલ, સ્કેચ પેન, પ્લાસ્ટિકની ચમચી, પ્લાસ્ટિકની ડબ્બી, એ બધી વસ્તુઓ પાણીની ઉપર તરતી હતી. અને ખીલી, તાળું, પથ્થર, સ્ટીલની ચમચી, એ બધી વસ્તુઓ પાણીની અંદર ડૂબી ગઈ હતી,
એટલે એ વસ્તુ વજનમાં કેવી કહેવાય? ભારે. અને પ્લાસ્ટિકની વસ્તુ જે હતી ને એ બધી વસ્તુઓ તરતી હતી એટલે એ વજનમાં હલકી કહેવાય. જુઓ, એવી જ રીતે અહીંયા બે બોટલ છે. હવે તમે કહો, આ બે બોટલને આપણે પાણીની ઉપર મૂકીએ તો કઈ બોટલ તરશે અને કઈ બોટલ ડૂબી જશે? હા બોલો. હા, આ ભૂરા રંગની બોટલ છે એ પ્લાસ્ટિકની છે એટલે એ પાણીની ઉપર તરે. કેમ? કે પ્લાસ્ટિકની વસ્તુ હંમેશા વજનમાં હલકી હોય એટલે એ પાણીની ઉપર તરે. અને આ કેવી બોટલ છે? સ્ટીલની બોટલ છે એટલે વજનમાં ભારે હોય એટલે પાણીની અંદર મૂકતા એ ડૂબી જાય છે. જો આગળ આપણે અલગ અલગ વસ્તુ દ્વારા હલકું ભારેની ઓળખ કરીને એવી જ રીતે અહીંયા એક ત્રાજવો લીધું છે આપણે. એની અંદર બે બાઉલ મૂકેલા છે. બાઉલની અંદર એક બાઉલમાં ચોખા છે અને એક બાઉલમાં મમરા છે. તો હવે આ બેમાંથી કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે તે આપણે જોઈએ. જુઓ, અહીં આ બાજુનું પલ્લું છે એ થોડું નીચે છે અને આ બાજુનું પલ્લું છે એ થોડું ઉપર છે. એટલે કહો જોઈએ, કઈ વસ્તુ ભારે છે? હા, આ ચોખા મૂકેલા છે ને એ બાજુનું પલ્લું નીચે છે એટલે ચોખા વજનમાં ભારે છે અને મમડાવાળું પલ્લું ઉપર છે એટલે મમડા વજનમાં હલકા છે. જુઓ, એવી જ રીતે ફરી આપણે અહીં ચોખાનું બાઉલ મૂક્યું છે, અહીં બાઉલમાં રૂ મૂકેલો છે. હવે જોઈએ કે આ બેમાંથી કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે. જુઓ, અહીં રૂ છે એ બાજુનું પલ્લું ઉપર છે અને આ ચોખા છે એ બાજુનું પલ્લું નીચે છે એટલે જે બાજુનું પલ્લું નીચે હોય તે વજનમાં ભારે હોય અને જે બાજુનું પલ્લું ઉપર હોય એટલે એ વજનમાં હલકું હોય. તો જુઓ, અહીં ચોખાનું પલ્લું નીચે છે એટલે ચોખા વજનમાં ભારે છે અને રૂનું પલ્લું ઉપર છે એટલે રૂ વજનમાં હલકો છે એટલે ચોખા કરતાં રૂ વજનમાં હલકો છે. તો બાળ મિત્રો, જોયું ને અલગ અલગ વસ્તુ દ્વારા કઈ કઈ વસ્તુઓ ભારે હોય, કઈ કઈ વસ્તુઓ હલકી હોય. આ બધી વસ્તુઓ ઘરમાં હોય ને એવી જ હતી. જોયું ને તમે બધાએ, તમારા ઘરમાં પણ આ બધી વસ્તુઓ છે ને? તો તમે મમ્મી પપ્પા સાથે બેસીને આવી રમત રમજો. ચાલો ફરી પાછા આપણે મળશું. બાય.